સત્યમ શિવમ સુંદરમ. વિદ્યાર્થી મિત્રો, આપણે દરખાસ્ત સૂચવતા વાક્ય એટલે કે લેટથી શરૂ થતા વાક્યો વિશે તમને અગાઉના વિડીયોમાં પાર્ટ 13માં માહિતી આપી, પાર્ટ 12 પાર્ટ 13. તો હવે આ જે વિડીયો જે રહ્યો આ પાર્ટ 14, એમાં એક્ઝામ્પલ એટલે કે 5 જે મેં ઉદાહરણ તમને ફોકસ કર્યા છે વાક્યોને, તો લેટથી શરૂ થતા વાક્યો હોય એમાં અગાઉ 2 વિડીયોમાં આપણે શીખી ગયા કે રિપોર્ટિંગ વર્બ એટલે કે જે બોલનાર અને સાંભળનાર વચ્ચે જે વાક્યના પ્રકાર મુજબ જે એક વિદ્યાર્થીની હતી, જે એને યુટ્યુબ ઉપર મને કમેન્ટ કરી હતી કે સાહેબ આ રિપોર્ટિંગ વર્બ એટલે, તો એના અનુસંધાનમાં હું તમને કહું કે ભાઈ જે આપણે વિધાન વાક્યમાં બોલનાર સાંભળનાર વચ્ચે ટોલ્ડ લખવી, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ લખવી, પછી આજ્ઞાર્થ વાક્યમાં જેવો ભાવ એ મુજબ એડવાઇઝ એટલે સલાહ, રિક્વેસ્ટેડ એટલે વિનંતી, સૂચન હોય તો સજેસ્ટેડ, હુકમ હોય તો ઓર્ડર, એ રિપોર્ટિંગ વર્ક કહેવાય. અને લેટવાળા વાક્યમાં પણ સજેસ્ટેડ અથવા પ્રપોઝડ એ રિપોર્ટિંગ વર્ક કહેવાય. અને પછી અવતરણ ચિહ્નમાં જે હોય એ રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. મેં સ્ટાર્ટના પ્રથમ અને બીજા વિડીયોમાં જે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પહેલો વિડીયો કે જેમાં મેં યુટ્યુબ ઉપર અનટાઇટલ એવું લખેલું હતું, કારણ કે અપલોડ કરવામાં લખાણ લખાતું નહોતું, એ વખતે થોડો પ્રોબ્લેમ હતો યુટ્યુબનો, બરાબર, એટલે ટાઇટલ નહોતું લખાતું અને વિડીયો અપલોડ કરવામાં ફેલ થતો હતો, એટલે અનટાઇટલ વિડીયો એ પાર્ટ 1 પછી પાર્ટ 2થી પાછું અપલોડ થતું હતું. તો જે અવતરણ ચિહ્નમાં હોય રિપોર્ટિંગ વર્ક કહેવાય, રિપોર્ટિંગ સ્પીચ સોરી. અથવા તો સંવાદ હોય એમાં 2 ટપકા પછી જે બોલાયેલા શબ્દો હોય, જે વાક્ય હોય 2 ટપકા પછી, એ રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. એટલે કે પહેલા વાક્યના આધારે હું તમને ઉદાહરણ તો સમજાવું કે સુનિલ બોલનાર કહેવાય, મી રહ્યું એ સાંભળનાર કહેવાય, અને જે અવતરણ ચિહ્નમાં વાક્ય રહ્યું એ રિપોર્ટિંગ સ્પીચ કહેવાય, એટલે કે RS. અને રિપોર્ટિંગ વર્બ સેટ ટુના બદલે લખવામાં જે આવતું હોય બોલનાર સાંભળનાર વચ્ચે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. જેવો વાક્યનો પ્રકાર એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ લખવાનું થાય. તો આપણે લેટસ્ટવાળા વાક્ય એટલે લેટથી શરૂ થતા વાક્ય હોય એમાં લેટસ હોય, લેટ મી, લેટ યુ, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ, લેટ રાજેશ, લેટ ધ સ્ટુડન્ટ્સ, એવી રીતે જે લેટ પછી જે કર્મનું રૂપ હોય તો એ લેટથી શરૂ થતા વાક્યમાં સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ અને પ્રપોઝડ લખવામાં આવે. અને પછી મેં તમને જે રૂલ્સ સમજાયા, સ્ટેપ સમજાયા કે ભાઈ પહેલાં વાક્ય ઓળખી લીધું લેટવાળું, બોલનાર સાંભળનાર વચ્ચે સજેસ્ટેડ લખવું, પછી તો કે લેટેસ્ટથી શરૂ થતા વાક્યમાં જોડાણ તરીકે ધેટ આવે, અને પછી તો એ લેટેસ્ટવાળા વાક્યમાં ધેટ વી શૂડ કે વી શૂડ અથવા તો ધે શૂડ લખવાનું હોય, પણ વી શૂડ ક્યારે લખવાનું, તો કે જો બોલનાર સાંભળનાર તરીકે આઈ કે વીના રૂપ હોય તો લેટેસ્ટની બદલીમાં વી શૂડ લખવાનું, અને આઈ કે વીના રૂપ બોલનાર સાંભળનાર તરીકે ન હોય તો ધ્યેય શુદ્ધ લખવાનું. ધારો કે પહેલું વાક્ય રહ્યું એમાં લેટ્સ આપેલું છે પણ મી આપેલું હોય, એટલે કે બોલનાર સાંભળનાર તરીકે આઈ કે મી અથવા વી કે અસ હોય તો લેટેસ્ટની બદલી વી શુદ્ધ લખવાનું, નહીતર ધ્યેય શુદ્ધ લખવાનું. આ એક લેટેસ્ટનું જ યાદ રાખવાનું, બાકી તો બીજામાં તો ટુથી જોડી દેવાનું, ટુ લેટ ટુથી જોડી દેવાનું હોય, બરાબર. બાકી લેટેસ્ટ હોય તો જ તે વી શૂટ કે તો જ તે ધેટ લખવાનું, તો જ વી શૂટ કે ધે શૂટ લખવાનું, નહીતર ટુથી જોડી દેવાનું. તો આ 5 વાક્ય રહ્યા એ હું તમને સમજાવું છું, બરાબર, ધ્યાનમાં લેજો અને રૂપાંતરિત કરું છું.
ઇનડાયરેક્ટ સ્પીચ માં ચેન્જ કરું છું. તો પ્રથમ વાક્ય રહ્યું એ સુનિલ બોલે તો આપણે સુનિલ અને મી સાંભળનાર તો સજેસ્ટેડ સુનિલ સજેસ્ટેડ મી લખી રાખ્યું તો લેટેસ્ટ વાળું વાક્ય છે એટલે જોડાણ તરીકે ધ્યાન. હવે મેં કીધું એમ કે લેટેસ્ટ ની બદલીમાં કા ધ્યાન વી શું અને કા ધે શું. જો આઈ કે મી વી કે અસ હોય તો લેટેસ્ટ ની બદલી મી શું નહીતર ધે શું. તો આ લેટેસ્ટ માં સાંભળનાર આ લેટેસ્ટ વાળું વાક્ય છે સાંભળનાર મી છે એટલે વી શું લખવાનું આવે. વી શું ડુ ક્રિયાપદ ફેરવવાનું નથી હતું. અવર વર્ક કેર ફૂલી તો અવર નું અવર જ રહે. અવર વર્ક કેર ફૂલી તો કેર ફૂલી એટલે કાળજીથી તો અવર વર્ક કેર ફૂલી પૂર્ણ વિરામ. તો જુઓ તમે કે સુનિલ સજેસ્ટેડ મી લેટેસ્ટ થી શરૂ થતું વાક્ય હોવાના કારણે આપણે ધ્યાન લખવું. પછી લેટેસ્ટ ની બદલીમાં કા વી શું અને કા ધે શું લખવાનું આવે. જો આઈ કે મી વી કે અસ હોય તો લેટેસ્ટ ની બદલીમાં વી શું અને ઈ ન હોય તો ધે શું. અને બાકી ક્રિયાપદ ફેરવવાનું નથી, કાળ બદલવાનો નથી. તો આ પ્રથમ વાક્ય. પછી બીજું વાક્ય હી પ્રપોઝ્ડ અસ. હવે આયા ભલે આયા બી આપ્યું આયા આ સાપ્યું હોય પણ લેટેસ્ટ નથી. લેટેસ્ટ હોય તો જ બી શું લખવાનું. આ તો લેટ મી આપ્યું હોય તો ટુ થી જોડવાનું, જોડાણ તરીકે ધેટ નહીં લખવાનું. તો ટુ લેટ ટુ થી જોડવાનું ટુ લેટ. પછી બીજું એક તમારે ખાસ યાદ રાખવાનું કે ઉત્તરણ ચિહ્નની અંદર કે બે સંવાદમાં બે ટપકા પછી જો કેપિટલ અક્ષર હોય તો તમે રૂપાંતરિત કરો, તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે ચેન્જ કરો ત્યાર પછી કેપિટલ અક્ષર ન આવવો જોઈએ. નામ હોય તો કેપિટલ રે બરોબર. બાકી કરતા હોય તો કરતાનું યુનું કેપિટલ ન આવે, ધેનો કેપિટલ ટી ન આવે, વીનો કેપિટલ ડબલ્યુ ન આવે. હા આઈ જે રહ્યો આઈ આઈ એટલે હું, એ હંમેશા વાક્યમાં કોઈ પણ સ્થાને હોય અહીંયા એ કેપિટલ અક્ષર જ એ રહેતો હોય. તો લેટ ટુ લેટ થી જો ટુ થી જોડ્યું લેટ લખવું. હવે મી આઈ મી માય બોલનાર પ્રમાણ ફરે તો મી આ બોલનાર પ્રમાણ ફરે તો આઈ મી માય હી હિમ હિઝ આ રીતે આપણે બોલી જવું જોઈએ. તો મી નું શું થયું આઈ મી માય બોલનાર પ્રમાણે ફરે બરોબર. તો હવે બોલનાર કોણ છે હી તો આઈ નું શું થાય હી, મી નું શું થાય હિમ અને માય નું શું થાય હિઝ. તો જો મી નું શું થયું હિમ તો આ મી હિમ લખવાનું, ક્રિયાપદ નો કાળ બદલવાનો નથી. બીજા શબ્દો જરૂર સામાન્ય ફેરફાર હોય તો જ બદલવાના હોય, બાકી બદલવાના હોતા નથી. તો જો હી પ્રપોઝ્ડ અસ ટુ લેટ હિમ સે સમથિંગ બરોબર. તો હી પ્રપોઝ્ડ અસ ટુ લેટ હિમ સે સમથિંગ એટલે તેને અમને દરખાસ્ત કરી કે એને કંઈક બરોબર કહેવા દઈએ. તો જો અહીંયા હિમ તેને એવો અર્થ થાય. પછી ત્રીજું વાક્ય જયેશ બોલનાર સાંભળનાર શોણ તો કે હર. તો સજેસ્ટેડ લખ્યું રિપોર્ટિંગ વર્ક તરીકે સજેસ્ટેડ હર. હવે અહીંયા લેટેસ્ટ આપ્યું છે, અહીંયા જો લેટેસ્ટ હતું સાંભળનાર મી હતો એટલે વી શું લખ્યું પણ અહીંયા આઈ કે વી ના રૂપ નથી, થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ છે બરોબર. એટલે લેટેસ્ટ ની બદલીમાં ધ્યે શું આવે પણ પેલા જોડાણ તો ધ્યાટ આવે જ તે. તમે બોર્ડની પરીક્ષામાં તમારે દસમા વાળાને બીજું કંઈ નહીં આવે, દસમા વાળાને ખાલી જગ્યા પકડામાં આવશે નવા અભ્યાસક્રમ મુજબ. અત્યારે આ નવું પેપર સ્ટાઈલ આ કોવિડ નાઇન્ટીનના કારણે જે અત્યારે અભ્યાસક્રમને ઘટાડી અને પેપર થોડું સહેલું બનાવવા માટે
જે નવી પેપર સ્ટાઈલ આવી એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની આવશે. તો તમારે આવા ફકરો આપ્યો હોય એમાં ખાલી તમારે અહીંયા જો તમે રિપોર્ટિંગ વર્ક સજેસ્ટેડ આપ્યું હોય છે તો અહીંયા ખાલી જગ્યા નહીં હોય, સજેસ્ટેડ લખ્યું હોય છે તો તમને અહીં ખાલી જગ્યા આપી છે પૂરવાની. કૌંસમાં શબ્દ આવે છે અહીંયા લખ્યું હોય છે ધેટ અને ટુ, બરોબર. તો આ વાક્યના આધારે તો અહીંયા તમને ખબર પડી ગઈ હોય કે અંદર આવી પછી પાછળ કરતા હોય કે ધેય શુડ હોય તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા ધેય શુડ છે કે વી શુડ, એટલે જોડાણ ભેટ આવે. આ ખાલી જગ્યા તમને આવી રીતે આપશે, ધારો કે તો આયા આ ખાલી જગ્યા નહીં તો ધેટ ધેય શુડ આમ લખી નાખ્યું હોય છે તમને, અને અહીંયા ખાલી જગ્યા આપી છે અહીંયા રિપોર્ટિંગ વર્ગની, બરોબર. પછી હું તમને પ્રેક્ટિકલી તમારે આપણે સ્કૂલ ચાલુ થશે હવે આ, બરોબર, તો હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ ખાલી જગ્યા જે પરીક્ષામાં આવશે એ પરીક્ષા લક્ષી જ આપું. આ જે દસમા વાળા મેં આ ટોપિક કર્યો આખો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો, એ તમને હું સીધી પેપર સ્ટાઇલ ઉપર જ લઈ જઈશ કે કઈ રીતે તમારે તૈયારી કરવાની, બરોબર. તો જુઓ આ વાક્ય આપ્યું હોય છે તે શું ને, તો આપણને તરત જ આ તમને આ ખાલી જગ્યામાં તમને લખવું હોય છે સજેસ્ટેડ લખવું હોય છે, અને ટોલ્ડ લખવું હોય, અને ટોલ્ડ લખવું હોય કે આસ્ક્ડ લખવું હોય, બે શબ્દ આપ્યા છે તો આપણે જોવાનું પણ ધેટ આપ્યું હોય ધે શું લખવું હોય તો ટોલ્ડ નો આવે, સજેસ્ટેડ આવે. કારણ કે કેવું વાક્ય છે કે દરખાસ્ત સૂચવો, આ તમને આમ તો ધ્યાન દોર્યું કે તમારે આ પ્રકારનું પરીક્ષામાં આવશે. દસમા વાળા બારમા વાળા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફકરો પૂછાય છે કે સંવાદ પૂછાય છે. તો જુઓ તમે કે જયેશ સજેસ્ટેડ હર બોલનાર સાંભળનાર વચ્ચે સજેસ્ટેડ જોડાણ તરીકે ધ્યાન અને લેટેસ્ટ ની બદલીમાં કા વી શુડ લખવાનું થાય કા ધે શુડ લખવાનું થાય તો આઈ કે મી નથી વી કે અસ નથી તો ધે શુડ લખવાનું થાય તો ધેટ ધે શુડ યલાઉ હિમ ટુ જોઈન. અગાઉ આવું રિપોર્ટિંગ સ્પીચ હોય ને એમાં હિમ હર ધેમ એ બધા ખાલી તમારે રિપોર્ટિંગ સ્પીચમાં આપેલા આઈ ની માય કે યુ યુ યોર કે વી અસ અવર એને જ બદલવાના હોય. પેલા બીજા વિડીયોમાં આપણે સમજાવ્યું હતું બાકી હર આપ્યું હોય હિમ આપ્યું હોય ધેમ આપ્યું હોય તો આઈ મી માય યુ યુ યોર વી અસ અવર એ જ બદલવાનું હોય. હિમ હિત સી હર હર તે તેમ તેર એ બદલવાના હોતા નથી. તો જુઓ તમે કે આ આપણે શું કહેવામાં, તો કે રિપોર્ટિંગ વર્ગ તરીકે પેલા વાક્યને ઓળખી લીધું, લેટેસ્ટ વાળું વાક્ય છે લેટ વાળું વાક્ય છે સજેસ્ટેડ લખવું, લેટેસ્ટ વાળા વાક્યમાં જોડાણ ભેટ આવે, લેટેસ્ટ ની બદલીમાં કાં વી શુડ અને કાં ધે શુડ લખવાનું હોય, કાળ બદલવાનો ન હોય, બરોબર. તો આટલા ફેરફાર આ કર્યા. તો હવે આ ચોથું વાક્ય કે બોલનાર છે સાંભળનાર મી, પણ અહીંયા આપણે સજેસ્ટેડ લખવું તો આ હે સજેસ્ટેડ મી લખવું, બરોબર. હવે તો કે લેટ થી શરૂ થતું વાક્ય એટલે આમાં ધેટ નું આવે, લેટસ હોય તો ધેટ આવે, તો ટુ થી જોડવાનું લેટ કાઢવાનું નહીં તો ટુ લેટ. હવે આ યુ રિયુ એ સાંભળનાર પ્રમાણે યુ યુ યોર, તો આ યુ કરતા આ કર્મ આ સંબંધ કરવું તો સાંભળનાર પ્રમાણે, તો કે સાંભળનાર મી હંમેશા સાંભળનાર તરીકે કર્મ હોય તો મી આય અને માય. તો જુઓ આ કરતા નથી આ યુ રિયુ હંમેશા લેટ પછી કર્મ હોય, યાદ રાખજો. અગાઉ એ મેં કીધું હતું કે ભાઈ લેટ પછી કર્મ હોય, ક્રિયાપદ પછી પણ કર્મ હોય, કોઈ બીજું ક્રિયાપદ હોય એના પછી પણ કર્મ હોય, એવું કર્મ તરીકે જ હોય. વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ પહેલાં એવું હોય એ જ કર્તા તરીકે હોય. તો જો એવુંનું શું થાય સાંભળનાર પ્રમાણે મી, તો આ મી
અને ગોનું ગો પણ નામનું ધ્યાન થાય, સામાન્ય ફેરફાર. તો ટી એચ એમ ધ્યાન રાખજો, ટી એચ એ એમ નો આવે. આ ડિગ્રી ના વાક્યમાં ટી એચ એ એમ આવે. ટી એચ એમ થયું ને એ સમય દર્શાવે. ટી એચ એમ થયું ને એનો અર્થ થાય ના કરતા. કમ્પેરિઝન કરવા માટે ટી એચ એ એમ વપરાય. તો જો આ વાક્ય રિવ્યુ માં રિપોર્ટિંગ વર્ક લખ્યું, સજેસ્ટ એમ ટુ થી જોયું લેટ કાયદા વગર, અને યુ સાંભળનાર પ્રમાણે થયું, અને નાવ ધેર થયું. હવે પાંચમું વાક્ય, રિતેશ પ્રપોઝ ધ મી, સજેસ્ટેડ કે પ્રપોઝ ધ, જે લખો હિતેશ પ્રપોઝ ધ ધ્યાન, સોરી હું બોલો મી એની ઉપરના આધારે, પણ સાંભળનાર ધ્યાન. તો હિતેશ પ્રપોઝ ધ ધ્યાન, રિપોર્ટિંગ વર્ક પ્રપોઝ. હવે તો કે જો લેટસ હોય તો જોડાણ ધેટ આવે, તો નથી તો ટુ થી જોડવાનું. તો ટુ લેટ. હવે આ જે મી રહ્યું એ બોલનાર પ્રમાણે ફરે, તો બોલનાર કોણ? તો કે બોલનાર હિતેશ. હિતેશ એટલે હી, તો મી નું હિમ થાય. આઈ મી માય હી હિમ હિઝ. તો જો મી નું શું થયું? હિમ. તો લેટ હિમ હેલ્પ. સામાન્ય ફેરફાર, તો ઇન ધીસ મેટર. તો આ રીતે જો તમે રિપોર્ટિંગ વર્ક પ્રપોઝડ લખ્યું, લેટસ નથી એટલે ટુ થી જોયું, ટુ લેટ, મી બોલનાર પ્રમાણે ફેરવું એટલે હિમ, અને ધીસ નો સામાન્ય ફેરફાર ધેટ. તો જો મેં તમને પ્રથમ વિડીયોમાં કે બીજા વિડીયોમાં આપણે માહિતી આપી હતી કે બધા જ પ્રકારના વાક્યમાં ધીસનું ધેટ, ધીસનું ધોજ, હિયરનું ધેર, નાવનું ધેર, યસ્ટરડેનું ધ ડે બિફોર, કે ધ પ્રીવિયસ ડે, ટુડેનું ધેટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, આ બધા જે ફેરફાર રહ્યા એ આપણને મોટે હોવા જોઈએ. એ બધા જ પ્રકારના વાક્યમાં એ ફેરફાર કરવાના થતા હોય છે. સાદું વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, આ દરખાસ્ત સૂચવતું વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, બધાયમાં એ સામાન્ય ફેરફાર કરવાના હોય, તો એ આપણને સંપૂર્ણ મોઢે હોવું જોઈએ. તો આપણે સંપૂર્ણ સાચું વાક્ય રહ્યું એને ચેન્જ કરી શકીએ. તો જો પ્રપોઝડ લખ્યું, પછી ટુ થી જોડી દીધું લેટ કાયદા વગર, મી નું એમ થઈ ગયું, અને તીસનું ધેટ થયું. તો આ રીતે મેં તમને આ લેટ વાળા દરખાસ્ત સૂચવતા વાક્ય રહ્યા એનું તમને પાંચ જે એક્ઝામ્પલ્સ રહ્યા એ સમજાવ્યા. આના આધારે આપણે પછી આગળ વધુ પ્રેક્ટિસ આ વાક્ય જ્યારે આવે બરોબર ચેન્જ કરવાનું ત્યારે કરીશું. અને હવે પછીનો પાંચમો પ્રકાર રહ્યો ઉદ્ગાર વાક્ય, બરોબર, એ હવે પછીના વિડીયોમાં હું લઈશ. અસ્તુ.